वी आर ऑल सेल्फिश। हाँ भाई मारे घनी वार के खंभातमा हता त्यारे परीक्षा माटे रोज छोकराओ नाखवा आवे अन जेवी परीक्षा पती गायब 25 दिवस पछी के हूँ रस्ता पर जतो तो नहीं टोळू छोकराओनु आवतुं साहेब क्यां जाऊ छो दर्शन करवा केटली वार लागशे थोड़ी वार तो अमे उपासना वेट करी दईश पाछा કેમ ભાઈ 25 દિવસથી કોઈ દેખાણા જ નહીં સાહેબ પરીક્ષા પતી ગઈ તો આજે શેના માટે આવ્યા છો આજે રિઝલ્ટ મારા બેટા રિઝલ્ટ આવે પછી હરામ મૂઠું બતાવવા પાછા બીજા દિવસ સાંજે ભટકાયા આજે હવે પિક્ચર જેવા બધા પાસ થઈ ગયા વાસ્કે બમારો અને પાસ થઈ ગયા પછી જોવા જવાનું પિક્ચર ડોક્ટરના પરિણામમાં ફરક પડી શકે વકીલના પરિણામમાં ફરક પડી શકે ટીચરના રિઝલ્ટમાં ફરક પડે પ્રભુ પાસે કર્યા પછી પરિણામ આવ્યા વગર આ કોન્ફિડન્સ છે પ્રાર્થના તો ઈષ્ટ સિદ્ધિ હું પ્રાર્થના કરું અને મારું ઈષ્ટ મને મળ્યા વગર રહેવાનું જ નથી પણ તમારી તકલીફ એ છે તમને ઇન્સ્ટન્ટ જોઈએ છે 21મી સદીનો સૌથી ભયાનક રોગ જો હોય તો કયો કહું શું નો નેગેટિવિટી નેગેટિવિટી એ પણ તમારો ભયંકર રોગ છે હવેના રોગો વિચિત્ર આવી ગયા છે ફિઝિકલ રોગ કરતા હવે મેન્ટલ ડિસીઝ વધી ગયા છે એમાંનો એક છે નેગેટિવિટી દરેકમાં નેગેટિવિટી હું પાસ નહીં થાઉં તો હું ફોર્મ તો ભરું છું પણ મારું જોબની અંદર નંબર નહીં લાગે તો હું તપનો પાસ તો અઠમનો પાસ તો લઉં છું આ તો એમ કહેવાય કે હું લગ્ન તો કરું છું પણ પાછા ડાયવોર્સ તો નહીં થઈ જાય તો પરણ્યા પહેલા રંડાવાની વાત હું પાસ રહું ને મારાથી અઠમ ન થાય આવા નેગેટિવ વિચારો જે કરે એનું સતત રિઝલ્ટ નેગેટિવ જ આવે હું તો ત્યાં સુધી કહું ડુ ઓર ડાય નહીં અંગ્રેજીમાં આવે છે શું ડુ ઓર ડાય નહીં ઓનલી ડુ વાય ડાય ડાય જોઈએ જ નહીં મરાઠીમાં એના માટે કે જીંકું કીવા મરું અરે મરું શા માટે મફતમાં જન્મ મળ્યો તેમ મરી જાઉં જીંકું ઓનલી જીત હી ચાહીએ એકલા મોદીની સામે જુઓ ને કેટલી સીટ લાવવાની છે આ વખતે 2024માં કહી દીધું છે અત્યારથી ટાર્ગેટ 300 ઉપર તો ભાજપની સીટ આવવી જોઈએ આને કહેવાય ટાર્ગેટ કે સાથ કામ અઠમ કેમ ન થાય એ કેન્સરની બીમારીમાં પાણીના ટીપા નહીં ઉતરે તો એની જગ્યાએ પછતાણ લઈ અને આપણે અઠમ કરવાનો છે સામે ચડીને ત્યાગ કરવાનો છે યાદ રાખજો અઠમ તમારાથી નથી થતો અઠમ પ્રભુએ આપેલા પછખાણથી પછખાણની પણ એક તાકાત હોય છે હોય કે ના મારે એ પૂછવું છે ડોક્ટરે આપેલી દવા ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે છે આપે છે ક્યારેક એક દિવસે આવે મને ભયાનક દુખાવો થતો હોય તો મેં જયારે વાત કરી અને ડોક્ટરે મને લખીને આપે તો મને પણ 24 કલાકે મારો દુખાવો શાંત થાય પેટમાં ગયેલી દવા ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી આપતી સમય લાગે છે બેંકની અંદર એફડીની અંદર તમે રૂપિયા મૂક્યા અને બીજા દિવસે તમારે વ્યાજ જોઈએ તો મળી શકે ખરું જેવી સ્કીમ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ એક આંબાની ગોટલી તમે વાવી હોય અને બીજા દિવસે આમ ખોલીને જુઓ આંબો થયો કે ના થયો થાય ખરો એક બાબલાને જન્મ લેતા કેટલા મહિના રહેવું પડે છે વર્તમાન કાળનો બહુ મોટામાં મોટો ડિસીઝ અધિરાય ધીરજ નથી કોઈને હું નીચે ઉતરું અને ગાડી રેડી જોઈએ અને જો ડ્રાઈવર આગો પાછો થયો ખલાસ સટકલી આતા માજી સટકલી